આજે આપણે નેટવર્ક ટોપોલોજી જે પહેલા યુનિટનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી સવાલ છે એના ઉપર ચર્ચા કરવાની છે. નેટવર્ક ટોપોલોજી જે છે એ ઘણા બધા પ્રકારની હોય છે, જેમ કે બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર બસ, સ્ટાર રિંગ. તો આ દરેક પ્રકારની ટોપોલોજી કઈ રીતે કામ કરે, અને પહેલાં તો આપણે ટોપોલોજી એટલે શું એ સમજી લઈએ. નેટવર્કમાં કમ્પ્યુટરો આપણે એક લાઇનમાં ગોઠવવા છે, ગોળાકાર ગોઠવવા છે, કઈ રીતે ગોઠવવા છે એ ટોપોલોજીથી નક્કી થાય. બે પ્રકારે ટોપોલોજી હોય, ફિઝિકલ અને લોજિકલ. આપણે જ્યારે દરેક ટોપોલોજી સમજશું ત્યારે ફિઝિકલ અને લોજિકલ ટોપોલોજી વચ્ચે શું તફાવત એ પણ સમજવાનો પ્રયત્ન કરશો. આ લેક્ચર પછી કોઈને કંઈ પણ ડાઉટ હોય તો મને મારા વોટ્સએપ નંબર ઉપર પૂછી લે, અથવા તો મને ફોન કરીને પણ પૂછી શકે છે. આ સ્લાઇડમાં આપણે વોટ ઇઝ નેટવર્ક ટોપોલોજી એની ચર્ચા કરીએ. નેટવર્ક ટોપોલોજી માટે નેટવર્ક શું છે એ પહેલાં સમજી લઈએ. નેટવર્ક એટલે બે કે બે કરતાં વધારે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય અને તે ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ તેનું આદાન પ્રદાન કરતા હોય, એટલે કે શેરિંગ કરતા હોય રિસોર્સિસનું, તો એ કમ્પ્યુટરો નેટવર્કમાં છે એમ કહેવાય. આ સ્લાઇડમાં તમે જુઓ છો કે ચાર પાંચ કમ્પ્યુટરો છૂટાછવાયા પડ્યા છે, એમને કોઈ પણ રીતે જોડવામાં આવે, કાં તો વાયરથી અથવા તો વાયરલેસ રીતે, અને એ રીતે નેટવર્ક અસ્તિત્વમાં આવે. અને જ્યારે નેટવર્ક અસ્તિત્વમાં આવે ત્યારે તેની એક ચોક્કસ ટોપોલોજી પણ હોય છે. આપણા પહેલા વિડીયો લેક્ચરમાં આપણે જોયેલું કે લેન કોને કહેવાય, મેન કોને કહેવાય, વેન કોને કહેવાય. હવે અહીંયા આગળ આપણે સમજવાના છીએ બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, રિંગ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી. સ્ટાર બસ એટલે કે ટ્રી એટલે કે હાયરાર્ચિકલ ટોપોલોજી, સ્ટાર રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી. એકચ્યુઅલી લેન, મેન કે વેન એ ત્રણેયમાં આમાંની કોઈ પણ એક આર્કિટેક્ચર જે છે હોઈ શકે. બસ, સ્ટાર, રિંગ એ બધું આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે, અને હવે લેન હોય, મેન હોય કે વેન હોય, પણ એ આમાંથી કોઈ પણ એક આર્કિટેક્ચર અથવા તો એક કરતા વધારે આર્કિટેક્ચર જે છે ફોલો કરે. સ્લાઇડની અંદર તમે અલગ અલગ આકૃતિઓ જોઈ શકો છો. સ્ટાર ટોપોલોજી કેવી દેખાય, રિંગ ટોપોલોજી કેવી દેખાય, બસ ટોપોલોજી કેવી દેખાય, મેશ ટોપોલોજી કેવી દેખાય એની અહીંયા ફિગર જે છે બતાવી છે. મારે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે કોઈ પણ ટોપોલોજી ઉપર ટૂંકનો પૂછાય એક્ઝામમાં તો ડિસ્ક્રિપ્શન તો લખવાનું જ, પણ ફિગર અચૂક ડ્રો કરવાની, અને એમાંય ટોપોલોજીના સવાલમાં જો તમે ફિગર ડ્રો નહીં કરો ને તો તમને બિલકુલ માર્ક જ નહીં મળે. એટલે અહીંયા આખી એક સ્લાઇડ આપણે ફાળવી દીધી છે ફિગર માટે. આપણે બસ ટોપોલોજીની વાત કરીએ. બસ ટોપોલોજીમાં એક સિંગલ જાડો કેબલ હોય જેનાથી દરેક કમ્પ્યુટર એકબીજા સાથે જોડાય. અહીંયા બ્રોડકાસ્ટિંગ હોય છે. બ્રોડકાસ્ટિંગ એટલે તો કે એક કમ્પ્યુટર ડેટા સિગ્નલના સ્વરૂપે મોકલે ત્યારે બીજું કોઈ કમ્પ્યુટર ડેટા મોકલી શકે નહીં. હવે એક કમ્પ્યુટર જે ડેટા મોકલે બીજા બધા કમ્પ્યુટરને મળે, એ ડેટા ઉપર એડ્રેસ હોય. દરેક રિસીવિંગ કમ્પ્યુટર એડ્રેસ ચેક કરે, જો પોતાનું એડ્રેસ હોય તો રાખી લે એ ડેટા, અને નહીં તો એ ડેટાને એ કચરા પેટીમાં નાખી દે, એટલે કે સિગ્નલ જે છે એ ડિસ્ટ્રોય થઈ જાય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમે જો ફિગર ધ્યાનથી જુઓ ને તો બે છેડે જરાક મોટી લાઇન ડ્રો કરેલી છે, ટર્મિનેટર છે. હવે જો કેબલના બંને છેડે તમે ટર્મિનેટર ન આપો ને બસ ટોપોલોજીમાં તો સિગ્નલ જે છે ને એ કેબલમાં જ આંટા માર્યા કરે. આવું થવું જોઈએ નહીં. પહેલું કમ્પ્યુટર સિગ્નલ મોકલે ને ત્યારે એ છેલ્લા કમ્પ્યુટર સુધી જાય અને છેલ્લા કમ્પ્યુટરથી પછી ટર્મિનેટર સુધી જાય. એવી જ રીતે જ્યારે છેલ્લું કમ્પ્યુટર છેલ્લેથી ત્રીજા કમ્પ્યુટરને ડેટા મોકલે ત્યારે તે બધા કમ્પ્યુટરની ડેટા મળે અને એ દિશામાં ટ્રાવેલિંગ થાય અને છેલ્લે ટર્મિનેટર સુધી સિગ્નલ જાય. હવે અહીંયા આગળ
જ્યારે એક કમ્પ્યુટર ડેટા મોકલતું હોય ત્યારે બીજું કોઈ કમ્પ્યુટર ડેટા મોકલતું નથી, એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. સામાન્ય રીતે 10 કે 10 કરતા ઓછા કમ્પ્યુટર હોય, અગેઈન આઈ રિપીટ, 10 કે 10 કરતા ઓછા કમ્પ્યુટર હોય તો બસ ટોપોલોજી જે છે એ વધારે ઉપયોગી સાબિત થાય છે. ફિઝિકલ અને લોજિકલ એની મેં વાત કરેલી. સિંગલ કેબલ હોય એ ફિઝિકલ બસ ટોપોલોજી છે, સિગ્નલનું બ્રોડકાસ્ટિંગ થાય, ખાલી એક જ સેન્ડર હોય, બાકી બધા રિસીવર હોય, અને ડેટા જેનો હોય એ ડેટા રિસીવ કરે, બાકીના બધા એ ડેટાને ડિસ્ટ્રોય કરે. ડેટાના એડ્રેસ ઉપરથી ખબર પડી જાય કે આ ડેટા આપણી માટે છે કે નહીં, એ લોજિકલ બસ ટોપોલોજી છે. એડવાન્ટેજ બસ ટોપોલોજીના તો કે નાનકડા નેટવર્ક માટે ખૂબ કામનું અને બહુ ઓછું ખર્ચાળ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું. તમારે ખાલી કેબલનો ખર્ચો થાય અને તમારે નેટવર્ક એક્સપાન્ડ કરવું હોય ને, ધારો કે એક કેબલ સાથે 5 કમ્પ્યુટર જોડાયેલા છે, તમારે બીજા 5 કમ્પ્યુટર જોડવા છે, બીજો કેબલ લઈ આવો, બીજા કેબલને પહેલા કેબલ સાથે જોડી દો, પછી બીજા કેબલ સાથે બીજા 5 જોડી દો, એટલે 10 કમ્પ્યુટર જે છે એ બસ ટોપોલોજીમાં જોડાઈ જાય. નાનકડા નેટવર્ક માટે મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા બીજી બે નાની નાની વસ્તુઓની આકૃતિ છે, એક નેટવર્ક કાર્ડ, ઈ લેન કાર્ડ તરીકે ઓળખાય છે, તમારું લેપટોપ, તમારું કોઈ પણ પીસી નેટવર્કમાં ક્યારે આવી શકે, નેટવર્ક કાર્ડ હોય તો અને તો જ. સામાન્ય લેંગ્વેજમાં એ વસ્તુ લેન કાર્ડ તરીકે પણ ઓળખાય છે. અને બીજો જે છે કોક્ઝિયલ કેબલ, કોક્ઝિયલ કેબલ વાળી લેન હવે આજકાલ ઓછી થઈ ગઈ છે, પણ તમે તમારા ઘરે જો GTPLનું નેટવર્ક હશે તો ત્યાં આગળ જે કેબલ વપરાય છે એ આ કોક્ઝિયલ કેબલ છે. અત્યારે ઇથરનેટનો કેબલ એ વાપરી શકો, અથવા તો ઘણી જગ્યાએ ટ્વિસ્ટેડ પેરે એ લોકો વાપરે છે. આ બે વસ્તુ મહત્વની છે. એકચ્યુઅલી મીડિયમ, ઘણા એમ કે મારા ઘરે 2 કમ્પ્યુટર હતા, અમે જોઈન કરવા પ્રયત્ન કર્યો પણ નેટવર્કમાં ન આવ્યા, એને કહેવાનું કે ભાઈ બંને કમ્પ્યુટરમાં નેટવર્ક કાર્ડ હતા. આજકાલ તો જો કે તમે કોઈ બી કમ્પ્યુટર ખરીદો તો એની અંદર નેટવર્ક કાર્ડ આવે જ છે. સામાન્ય રીતે એક કમ્પ્યુટરની અંદર મેક્સિમમ 4 નેટવર્ક કાર્ડ જોડાઈ શકે, એટલે એક કમ્પ્યુટર એક જ ટાઈમે અલગ અલગ 4 નેટવર્ક સાથે કમ્યુનિકેશન કરવું હોય તો કરે. અને મહત્વની વાત છે ફિઝિકલ મીડિયમ. એકચ્યુઅલી આપણે અત્યારે વાયર્ડ નેટવર્કની જ વાત કરીએ છીએ આ ટોપોલોજીના સંદર્ભમાં, એટલે વાયર જોઈએ. ઘણા એમ કે USB થી કનેક્ટિવિટી મળી જાય છે, હા USB થી કનેક્ટિવિટી મળે પણ એ અનરિલાયેબલ ડિલિવરી એમાં થાય છે. આ રીતના નેટવર્કમાં રિલાયેબલ ડિલિવરી તમને મળે. હવે ગેરફાયદા બસ ટોપોલોજીના. પહેલો ગેરફાયદો છે મેનેજમેન્ટ કોસ્ટ જે છે ને એ ઘણી વધી જાય. ઉદાહરણ તરીકે કેબલ જે છે એ બ્રેક થાય, અથવા તો તમે એક કેબલ લાવો ને તો એની યાર 5 PC જોડાઈ શકે, પણ હવે તમારે 1 કે 2 PC નેટવર્કમાં ઉમેરવા છે તો પણ તોય તમારે કેબલનો તો એટલો જ ખર્ચો કરવો પડે ને કે જે 5 PC માટે જે કેબલ વપરાતો હોય એ જ કેબલ ખરીદવો પડે. એટલે નંબર ઓફ PC જેમ વધતા જાય ને એમ આની મેન્ટેનન્સ કોસ્ટ વધતી જાય છે. એટલે જ મેં પહેલા કીધું કે 10 કે 10 કરતા ઓછા PC હોય ને તો આ ઉપયોગી. અને કેબલની તો લિમિટેડ લંબાઈ હોય છે, એની કંઈ ઇન્ફિનિટ લંબાઈ હોતી નથી, એટલે જેમ જેમ PC વધતા જાય ને એમ તમારે નવા નવા કેબલ ખરીદતા જવા પડે. ને બીજી એક વસ્તુ બહુ ક્લિયર છે કે જો સેન્ટ્રલ કેબલ જ ફેલ થઈ જાય એટલે આખું નેટવર્ક કામ કરવાનું બંધ કરી દે. એટલે જૂના જમાનામાં જે છે એ ફિઝિકલ અને લોજિકલ બંને બસ ટોપોલોજી વપરાતી, પણ આજકાલ બધી નવી આધુનિક ટોપોલોજીઓ જે છે એ પ્રેક્ટિકલ વર્લ્ડમાં વપરાય છે. બસ ટોપોલોજી નેટવર્કની દુનિયામાં સૌથી પ્રથમ આવેલી, એટલે એને આપણે ઇતિહાસના સંદર્ભે અહીંયા ચર્ચા કરીએ છીએ. છે સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં એક સેન્ટ્રલ ડિવાઇસ અથવા તો હબ હોય અને એની સાથે દરેક કમ્પ્યુટર એક કેબલ દ્વારા જોડાયેલું હોય, અહીંયા ફિગરમાં આપણે દર્શાવેલું છે. સ્ટાર ટોપોલોજીમાં જે છે એ સેન્ટ્રલ ડિવાઇસ તરીકે હબ, સ્વિચ કે સર્વર કંઈ પણ હોઈ શકે. હવે આમાં નવું કમ્પ્યુટર ઉમેરવું કે કાઢી નાખવું બહુ સરળ છે. એક કમ્પ્યુટર લાવો, એનો કેબલ લાવો, એ કેબલ સ્વિચ કે હબ સાથે જોડી ગયો એટલે નવું કમ્પ્યુટર ઉમેરાઈ ગયો. હવે આ થઈ ગઈ ફિઝિકલ સ્ટાર ટોપોલોજી. હવે આપણે લોજિકલ સ્ટાર ટોપોલોજીની વાત કરીએ. લોજિકલ સ્ટાર ટોપોલોજીમાં એકચ્યુઅલી શું થાય છે,
तो कि एक नंबर नु कम्प्यूटर जयरे त्रण नंबर ना कम्प्यूटर ने डेटा मोकले ने त्यारे एक नंबर नु कम्प्यूटर जे छे ई पहला स्विच के हब ने डेटा मोकले अने त्रण नंबर नु कम्प्यूटर जे छे ई अने हब जे छे ए त्रण नंबर ना कम्प्यूटर ने पछी मोकले। एवी ज रीते एक नंबर जयरे त्रण नंबर ने डेटा मोकलतु होय एज समय धारो के बीजा नंबर ना कम्प्यूटर ने मन थयुं के मारे चौथा नंबर ना कम्प्यूटर ने डेटा मोकलवो छे तो बीजा नंबर नु कम्प्यूटर शुं करे तो कि हब ने डेटा मोकले धारी लियो के सेंट्रल डिवाइस हब छे अने हब जे छे पछी चौथा नंबर ना डिवाइस सुधी डेटा लई जाय। हवे पॉइंट टू पॉइंट नेटवर्किंग जे छे आ प्रकारनी टोपोलॉजी ने कारणे ज आ शब्द अस्तित्वमां आव्यो। ब्रॉडकास्टिंग नी सर्क मां तमारे बेन्डविड्थ जे छे ने एनो बहु गैर उपयोग थाय अथवा तो वेस्टेज जाय कारण के बस टोपोलॉजी मां शुं थाय के एक सेंडर होय बाकी ना बधा रिसीवर होय। हवे धारो के दस कम्प्यूटर हो तो एक सेंडर हो बाकी नौ रिसीवर बने नौ माथी कोई एक जन ने डेटा जो हो तो बाकी आठ जना शू करे तो कि डेटा डिस्कार्ड करे एट्ल के डिस्ट्रॉय करे बराबर है। जयरे एक नंबर ना मोकलता हो तरह बीजा कोई तो पाछा मोकली न सके एट्ले अहीं ही बे प्रॉब्लम वजाई गया। अहीं ब्रॉडकास्टिंग नहीं एट्ले कोईए डेटा डिस्कार्ड करवानी जरूर पड़से नहीं पहली बात। अने बीजी बात एक साथ बे कम्प्यूटर ने डेटा मोकलवो हो तो स्टार टोपोलॉजी में मोकली शके। दुनिया में स्टार टोपोलॉजी और एना वेरिएशन जे छे ई मेक्सिमम वपराय छे। आपणी लैब में पण स्टार टोपोलॉजी नुं जे एक वेरिएशन जे छे ए आपणे उपयोग में लईए छीए। एडवांटेजीस जोईए स्टार टोपोलॉजी ना आधुनिक नेटवर्क माटे बहु सरस छे स्टार टोपोलॉजी एने स्टार्टिंग में बहु ओछी किंमत थाय एटले केबल खरीदवो पड़े पण ई केबल बस अने रिंग टोपोलॉजी में जे हेवी केबल तमारे जोईए ने ए प्रकारनो केबल नहीं सामान्य रीते इथरनेटनो केबल चाले। हवे बस के रिंग टोपोलॉजी में तमारे केबल जोईतो होय ने तो ए को एक्सियल केबल जे छे ए जोईए आपणे। मने तमने बधाने खबर छे कि ज्यारे केबलनो जमानो हतो त्यारे केबलिंग माटे केबल वाळो अलग थी पैसा लेतो हवे आजकल तो बधुं वायरलेस थई गयुं छे मॉडेम आवी गया छे પણ ઈ કેબલ થોડો ખર્ચાળ જ્યારે આ ઇથરનેટ કેબલ જે છે સસ્તો આવે છે એટલે છ કે બાર કમ્પ્યુટરનું તમે સ્ટાર ટોપોલોજીવાળું નેટવર્ક ઊભું કરો તો જાજો કંઈ ખર્ચો આવતો નથી મેનેજ કરવું સરળ કારણ કે કોઈ એકાદ વાયર બગડે તો એક કમ્પ્યુટર નેટવર્કમાંથી નીકળી જાય બાકીના બધા કમ્પ્યુટર તો નેટવર્કમાં રહેવાના જ। સેન્ટ્રલ હબ કે સેન્ટ્રલ ડિવાઇસ જે હોય બગડી જાય તો સ્ટાર ટોપોલોજી અટકે પણ સામાન્ય રીતે કેબલની બગડવાની શક્યતા વધારે જે લોકો નેટવર્કિંગના ફિલ્ડમાં છે એમને ખબર છે કે જે સેન્ટ્રલ ડિવાઇસ હોય એ હબ હોય કે સ્વિચ હોય તો એ કાંઈ બહુ ઝાઝું બગડતું નથી અને એક્સપાન્શન તો બહુ ઇઝીલી થાય મેં કીધું ને એક બે ચાર પાંચ કમ્પ્યુટર જેટલા ખરીદવા હોય એટલા આપણે ઉમેરવા હોય એટલા ઉમેરી શકીએ ખરીદીને। મોસ્ટ પોપ્યુલર ટોપોલોજી છે તમામ ટોપોલોજીમાં સ્ટાર અને સ્ટારના વેરિએશન્સ આઈ રિપીટ સ્ટારના ઘણા વેરિએશન જે છે એ પ્રેક્ટિકલ વર્લ્ડમાં વપરાય છે। હવે આપણે સ્ટાર ટોપોલોજીના ગેરફાયદાઓ જોઈએ। પહેલો ગેરફાયદો એ કે હબ અથવા તો સેન્ટ્રલ ડિવાઇસ કોઈ પણ હોય સ્વિચ હોય કે સર્વર હોય એ બગડે એટલે સ્ટાર નેટવર્ક અટકી જાય વધારે કેબલની જરૂર પડે બસ કરતા। પણ મેં કીધું એમ બસનો એક કેબલ જે છે એની કિંમત જે છે એ સ્ટાર ટોપોલોજીના તમે બધા કેબલ ભેગા કરો તો એના કરતા વધી જાય। પણ હવે એક વસ્તુ એ છે કે તમે જેટલા વધારે કમ્પ્યુટર ઉમેરશો તો દરેક કમ્પ્યુટર દીઠ એક કેબલની જરૂર તો પડવાની જ છે અને ઇન્સ્ટોલેશન જે છે એની કોસ્ટ ઇન્ક્રીમેન્ટલી વધતી જાય મતલબ જેમ જેમ સ્ટાર ટોપોલોજીમાં નવા નવા કમ્પ્યુટર ઉમેરાતા જાય ને એમ એની ઇન્સ્ટોલેશન કોસ્ટ વધે પણ લાંબા ગાળે મેન્ટેનન્સ કોસ્ટ ઓછી રહ્યો સ્ટાર ટોપોલોજીમાં। તો આ થઈ ગયા એના ગેરફાયદાઓ। અહીંયા બે ફિગર દર્શાવેલી છે એકમાં હબ છે સેન્ટ્રલ ડિવાઇસ તરીકે અને બીજામાં એક રેક છે રેકની અંદર સ્વિચ રાખેલી છે તો એ સ્વિચ જે છે એ સેન્ટ્રલ ડિવાઇસ તરીકે કામ કરે। આપણે હબ શું છે સ્વિચ શું છે બધું આપણે બીજા કે ત્રીજા યુનિટમાં જે છે એ ડિટેલથી સમજશું। આપણે રિંગ ટોપોલોજીની વાત કરીએ। રિંગ ટોપોલોજીમાં બધા કમ્પ્યુટરો એક ગોળાકાર રિંગથી જોડાયેલા હોય ગોળાકાર રિંગ કો એક્ઝિયલ કેબલ જે હોય જાડો કેબલ હોય ઇથરનેટ કેબલ ન હોય તો એનાથી ગોળાકાર એ તમે કેબલને રાખીને દરેક કમ્પ્યુટરને જોડી શકો। હવે કમ્પ્યુટર ઉપરાંત પેરિફેરલ પણ જોડાયા ફિઝિકલ ટોપોલોજી છે રિંગ ટોપોલોજી એની અંદર
मतलब कम्प्यूटर प्रिंटर स्कैनर ए बधे बधु गोलाकार रिंग थी जोड़ाई शके। अहीं कोई सेंट्रल सर्वर होतु नथी। हवे लॉजिकल रिंग टोपोलॉजी नी वात करिए तो लॉजिकल रिंग टोपोलॉजी में शू होय तो के कोई पण एक कम्प्यूटर जे मोकलतु होय ने ई पोतानी पाहे टोकन राखे जेनी पाहे टोकन होय ने ए नेटवर्क नी अंदर डेटा मोकली शके। हवे टोकन जे छे ई राउंड में सतत सर्क्युलेट थतु होय छे एटले जे कम्प्यूटर ने डेटा मोकलवो होय ने ए कम्प्यूटर ई टोकन पकड़ी ले ई कम्प्यूटर पोतानो बधो डेटा मोकली ले पछी टोकन ने छोड़ी दे અને ટોકનને છોડી દે એટલે એ વળી પાછો ગોળાકાર રિંગમાં ફરવા માંડે અને જે કમ્પ્યુટરને ડેટા મોકલવો હોય એ કમ્પ્યુટરે ટોકન લઈ લે। હવે એમાં એક પરિસ્થિતિ વિચારવા જેવી છે કે એક કમ્પ્યુટર 10 GB ફાઇલ મોકલે છે। 10 GB બહુ મોટી વસ્તુ છે નેટવર્કમાં, તો બીજા કમ્પ્યુટરને ખાલી 200 MB ફાઇલ મોકલવી છે બીજા કમ્પ્યુટરને, પણ પહેલું કમ્પ્યુટર જ્યાં સુધી પૂરેપૂરા 10 GB નહીં મોકલી રહે ને ત્યાં સુધી બીજા કમ્પ્યુટરને ખાલી 200 MB મોકલવા છે પણ એનો વારો નહીં યાર। તો આ માટે ટાઈમ સ્લાઇસિંગની પદ્ધતિ આવી, એટલે શું કે કોઈ પણ કમ્પ્યુટર ટોકન પકડે ને તો 2 મિલિસેકન્ડ નેટવર્કિંગમાં ઘણો વધારે સમય છે, તો દરેક કમ્પ્યુટર મેક્સિમમ 2 મિલિસેકન્ડ માટે જે છે એ ટોકન પોતાની પાસે રાખી શકે અને પછી એને ટોકન છોડી દેવાનું। એટલે 10 GB વાળું કમ્પ્યુટર છે ને 2 મિલિસેકન્ડ માટે ટોકન મળે એ માને માં 300-400 MB ડેટા મોકલે પછી પોસ ઈ કરી દે, કારણ કે હવે એને ટોકન છોડવાનો છે। બીજા કમ્પ્યુટરને ટોકન મળે એ 200 MB મોકલવાના છે એ મોકલી દેશે। એવી રીતે વળી પાછું એ ગોળ ગોળ ફરે ટોકન, અને વચ્ચે જો કોઈ કમ્પ્યુટરને ડેટા મોકલવો હોય તો એ ટોકન પકડી લે, પણ 2 મિલિસેકન્ડથી વધારે માટે કે 200 MB કે 300 MB વધારે ડેટા એ એટ એ ટાઈમ મોકલી શકે નહી। આ ખાસ સમજવાનું, આને ટાઈમ સ્લાઇસિંગ એ કહેવાય છે। અને રિંગ ટોપોલોજી જે છે એક જમાનામાં વપરાતી પણ આજકાલ બહુ વપરાતી નથી। હા, જે લોજિકલ રિંગ ટોપોલોજી જે છે ઘણી જગ્યાએ એવું હોય છે કે ફિઝિકલ સ્ટાર ટોપોલોજી હોય પણ લોજિકલ રિંગ ટોપોલોજી ફોલો થતી હોય। હવે આપણે એડવાન્ટેજીસ જોઈએ રિંગ ટોપોલોજીના। રિંગ ટોપોલોજીનો પહેલો એડવાન્ટેજ છે કે એને મેનેજ કરવું બહુ સરળ છે, મતલબ કોઈ ડિફેક્ટિવ નોડ હોય તો તમે તરત પકડી શકો અને એને રિંગમાંથી દૂર કરી શકો। તમારે લાંબા અંતર ઉપર સિગ્નલ મોકલવા હોય ત્યારે રિંગ ટોપોલોજી વધારે ઉપયોગી, જોકે એના માટે તમારે રિંગ એ લાંબી જોઈએ। ફિઝિકલ ટોપોલોજીમાં તો તમારે બહુ લાંબો કેબલ લેવો પડે, એટલે મોટેભાગે રિંગ ટોપોલોજી મેં કીધું એમ લોજિકલ વધારે વપરાય છે। હાઈ વોલ્યુમ નેટવર્ક ટ્રાફિકને હેન્ડલ કરે છે, હવે આ થેન્ક્સ ટુ ધેટ ટોકન। નેટવર્કમાં ખૂબ ટ્રાફિક રહેતો હોય, મતલબ બધા જ નોડ એટલે નેટવર્કમાં રહેલું કોઈ પણ કમ્પ્યુટર કે કોઈ પણ સર્વર કે કોઈ પણ સ્વિચ કે હબ કંઈ પણ એ નેટવર્કનો હિસ્સો હોય, હવે એને ડેટા મોકલવો હોય ને, હવે કોઈ ધારો કે 100 કમ્પ્યુટરનું નેટવર્ક છે ને એમાંથી 80 કમ્પ્યુટરને ડેટા મોકલવો હોય છે એટ એ ટાઈમ, તો આ ટોકન વાળી સિસ્ટમ બહુ સારી પડે। એટલે જ રિંગ ટોપોલોજી માટે એમ કહેવાય કે જ્યારે હાઈ વોલ્યુમ ઓફ ડેટા હોય ત્યારે રિંગ ટોપોલોજી ફોલો કરવામાં આવે છે, એ વધારે સારી, કારણ કે એમાં હું દરેક પાસે ટોકન રહે છે અને 2 મિલિસેકન્ડ માટે બધા વારાફરતી ડેટા મોકલી શકે, બરોબર છે। આ સિસ્ટમ નથી બસમાં કે નથી સ્ટાર। હવે આપણે રિંગ ટોપોલોજીના ગેરફાયદાઓ જોઈએ। પહેલા તો એ ખર્ચાળ છે, કોક્સિયલ કેબલ તો એ ખરેખર ઘણો ખર્ચાળ હોય છે। આપણે ટીવીમાં વાપરીએ કેબલવાળો આપણી પાસેથી પૈસા લે, આજકાલ તો વાયરલેસ સિસ્ટમ થઈ ગઈ એટલે મોડેમના પૈસા લે છે, નહીતર જે જમાનામાં મોડેમ નહોતા એ જમાનામાં કેબલિંગના પૈસા લેવા હતા। એ જમાનામાં મને છે આજથી 8 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા 1800 રૂપિયા જેવી કિંમત હતી, એટલે અત્યારના તમે 5-6 હજાર ગણી શકો। અને વધારે કેબલની અને નેટવર્ક સાધનોની જરૂર પડે, કેબલ અને નેટવર્કિંગ સાધનો, અને બસ ટોપોલોજી કે સ્ટાર ટોપોલોજી જેટલું વિશાળ રીતે આ ઉપયોગમાં નથી। ઓછા વિકલ્પો છે, જ્યાં મતલબ ઇક્વિપમેન્ટ જ નથી રિંગ ટોપોલોજી માટે, અને એક્સપાન્શન હાઈ સ્પીડ કમ્યુનિકેશન, આજકાલ દરેક નેટવર્કનો એક ધ્યેય હોય છે કે સ્પીડ વધવી જોઈએ કનેક્શનની। આપણે 2G ઉપરથી 3G, 3G ઉપરથી 4G, 4G ઉપરથી 5G, હું કામ
એકચ્યુઅલી પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે સ્પીડ વધારે છે. એવરીબડી વોન્ટ ઇઝ સ્પીડ નેટવર્કની અંદર ખાસ કરીને. અને અત્યારે તમે જુઓ આ કોરોના કાળમાં અમુક વિદ્યાર્થીઓ ઝૂમમાં કનેક્ટ નથી થઈ શકતા, એટલા માટે જ આપણે આ વિડીયો લેક્ચરનું નક્કી કરેલું છે. કારણ કે વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે, ત્યાં નેટવર્કની પૂરતી કનેક્ટિવિટી નથી, આ હકીકત છે. ટ્રી એટલે કે સ્ટાર બસ ટોપોલોજી, એમાં એક રૂટનોડ હોય છે. રૂટનોડ તરીકે સામાન્ય રીતે એક સર્વર હોય છે અને એના લીફ હોય એ આપણા ક્લાયન્ટ મશીનો. એને હાયરાર્કિકલ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. એની પાસે બંનેના એડવાન્ટેજીસ છે, સ્ટાર અને બસ ટોપોલોજી બંનેના એડવાન્ટેજીસ, અને ડિસએડવાન્ટેજીસ એક કઈ નથી એમ કહીએ તો ચાલે. કારણ કે કદાચ એક સ્વિચ બગડે, આપણે આ ફિગરમાં બસમાં જે આગળ જોઈન્ટ પોઈન્ટ છે ત્યાં મોટે ભાગે સ્વિચ હોય છે આજકાલ, અને એ સ્વિચ એકાદી સ્વિચ બગડે તો એક સેગમેન્ટ બહાર રહે નેટવર્કની, પણ બીજા બધા સેગમેન્ટો તો અંદર રહે. હવે આપણી જ લેબનું ઉદાહરણ લઈએ તો 6 સેગમેન્ટ છે આવા, જે 6 સ્વિચ દ્વારા અને કેબલ દ્વારા આ રીતે જોડાયેલા છે. એટલે એ ટ્રી અથવા તો સ્ટાર બસ ટોપોલોજી છે આપણી લેબમાં, એમ આપણે કહી શકીએ. મહત્વની વસ્તુ એ કે આ ટ્રી ટોપોલોજી જે છે એ કદાચ દુનિયામાં ઈ અને હાઇબ્રિડ ટોપોલોજી એ બંને દુનિયામાં સૌથી વધારે વપરાય છે. આ ટોપોલોજીથી આપણે માત્ર ફિઝિકલ ટોપોલોજીની ચર્ચા કરશું, કારણ કે લોજિકલ ટોપોલોજી હવેની એક પણ ટોપોલોજીમાં નહીં હોય. લોજિકલ ટોપોલોજી મુખ્યત્વે ત્રણ જ, બસ, સ્ટાર અને રિંગ. આ પહેલા જેવું છે, ઓલા ત્રણ મૂળભૂત કલર હોય ને એના મિક્સિંગથી બીજા કલર બને, એમાં ત્રણ મૂળભૂત ટોપોલોજી, બસ, સ્ટાર અને રિંગ, અને એના મિક્સિંગથી બાકીની બધી ટોપોલોજી જે છે આગળ આપણે ભણવાના છીએ એ અસ્તિત્વમાં આવી છે. હવે આપણે ટ્રી ટોપોલોજી જે છે એના મુખ્યત્વે ફાયદાઓ જોઈએ. પહેલો ફાયદો એ છે કે બસ અને સ્ટાર ટોપોલોજી જે છે બંને એક્સટેન્ડ કરવામાં આવે છે. એક્સપાન્શન જે થાય નોડનું એ પોસિબલ અને સરળ છે, ઇઝી છે, અને બહુ સારી રીતે મેનેજ અને મેન્ટેન થઈ શકે. સ્ટાર બસ ટોપોલોજી જે લેબ આસિસ્ટન્ટ હોય ને એને પૂછીએ તો ખબર પડે કે આ સ્ટાર બસ ટોપોલોજી કેટલી સરળ છે એને માટે. કારણ કે આમાં હું ધારો કે એકાદ સ્વિચ બગડે તો 6 કમ્પ્યુટર છૂટા પડે, આપણી જ લેબનું ઉદાહરણ લઈએ તો, અને એકારે 6 સ્વિચ બગડે એવી સંભાવના 99.99% નથી હોતી. એટલે લેબ તમારી કાયમ ચાલતી રહે કદાચ એકાદ સ્વિચ બગડે. સ્ટાર ટોપોલોજીને કારણે એકાદ કમ્પ્યુટર બગડે તો બાકીના 5 કમ્પ્યુટર તો સ્વિચ આરે જોડાયેલા રહેવાના જ છે, એટલે એ રીતે કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવવાનો નથી. ટ્રી ટોપોલોજી જે છે એમ મેં કીધું એમ સ્ટાર અને બસ બંનેના ફાયદાઓ ધરાવે છે. ફાયદાઓ જોઈએ ટ્રી ટોપોલોજીના. એક તો એમાં ઘણા બધા કેબલની જરૂર પડે, સ્ટારમાં કમ્પ્યુટર દીઠ એક કેબલ, અને વધતા એકચ્યુઅલી જેમ જેમ ઝુમખા ઉમેર્યાતા જાય એમ ઓલો વચ્ચેનો કેબલ આપણે વધારવો પડે, થોડીક એમાં કિંમતે વધારે આવે. અને જો વધારે નોડ આપણે બહુ ઉમેરીએ તો કદાચ એનું મેન્ટેનન્સ અઘરું બને. આ બિલીમોરામાં તમે જુઓ ને તો મેં લગભગ 60 કમ્પ્યુટરથી વધારે હોય એવી એક પણ લેબ નથી જોઈ. હવે કદાચ 200-300 કમ્પ્યુટર તમારે મેનેજ કરવાના હોય તો ટ્રી ટોપોલોજી જે છે ને એ તમને મેનેજ કરવી ટ્રી ટોપોલોજીની મદદથી એ તો ડિફિકલ્ટ પડે. કારણ કે કમ્પ્યુટરની સંખ્યા જેટલી હોય 200-300 જેટલી, તમે સ્વિચ રાખીને કેટલી રાખવાના. અને બીજું કે સેન્ટ્રલ એક સેન્ટ્રલ કેબલ જો ફેલ થઈ જાય તો નેટવર્ક એ રીતે છૂટું પડી જાય કે બધા ઝુમખા એકબીજાથી અલગ પડી જાય. સ્ટાર રિંગ ટોપોલોજી. સ્ટાર રિંગ ટોપોલોજીમાં આપણે સ્ટાર ટોપોલોજી વાળા ત્રણ ઝુમખા દેખાય છે અને એક ગોળાકાર રિંગથી જોડાયેલા છે. કમ્પ્યુટર્સ જે છે એ એકબીજા સાથે સ્ટારમાં સેન્ટ્રલ ડિવાઇસની મદદથી જોડાયેલા હોય, પણ એને ઝુમખું કહીએ આપણે. તો આવા ત્રણ ઝુમખા અહીંયા દેખાય છે અને ત્રણેય ઝુમખાને જોડતી એક કડી છે, એ છે રિંગ છે. સ્ટાર બસ ટોપોલોજીની જેમ જ જો સિંગલ કમ્પ્યુટર ફેલ થાય તો એને કારણે બાકીના નેટવર્ક ઉપર કોઈ અસર નહીં પડે, અને ટોકન પાસિંગને કારણે જે છે અહીંયા લગભગ દરેક કમ્પ્યુટરને ફેર ચાન્સ મળશે. મેં પહેલાં કીધું કે રિંગ ટોપોલોજી લોજિકલ ઘણી જગ્યાએ વપરાય છે, કારણ કે નેટવર્ક ટ્રાફિક જ્યારે વધારે હોય
ત્યારે રિંગ ટોપોલોજી બેસ્ટ છે એને હેન્ડલ કરવા માટે. એટલે જ્યારે વધારે ટ્રાફિક હોય ને ત્યારે સ્ટાર બસ કરતા સ્ટાર રિંગ ટોપોલોજી પણ વધારે વપરાય છે. હું એક જ ઉદાહરણ આપું, ઇન્ટરનેટ. ઇન્ટરનેટમાં મેક્સિમમ ટ્રાફિક રહે મને તમને બધાને ખબર છે. તો ત્યાં આગળ એ લોકો સ્ટાર રિંગ લોજિકલ ટોપોલોજી વાપરે અને ફિઝિકલ. બાકી રેલવેનું નેટવર્ક છે કે પછી શેરબજારનું નેટવર્ક છે કે પછી આપણે પહેલાંનું નેટવર્ક આજકાલ છે એટીએમ, હા, તો એ નેટવર્કમાં સ્ટારિંગ નથી વપરાતું કારણ કે ત્યાં આગળ કોઈ પણ સમયે એટલો વધારે ટ્રાફિક હોતો જ નથી. નેટવર્કમાં જ્યારે ખૂબ વધારે ટ્રાફિક હોય ત્યારે સ્ટારિંગ ટોપોલોજી વપરાય. હવે આપણે સ્ટારિંગ ટોપોલોજીના ફાયદાઓ જોઈ લઈએ. સ્ટારિંગ ટોપોલોજી બહુ ઇઝીલી એક્સટેન્ડ થઈ શકે, મતલબ તમે મોટી રિંગનો વ્યાસ વધારી શકો જ્યારે જરૂર પડે ત્યારે, અને વધારે ને વધારે ઝુમખાઓ જોડી શકો. આખે આખા નેટવર્ક ઉમેરાય એની અંદર, મોટે ભાગે શું આખા સ્ટાર નેટવર્કના ઝુમખાઓ રિંગની અંદર ઉમેરી દેવામાં આવે અને સરળતાથી મેનેજ અને મેન્ટેન થઈ શકે છે. જ્યારે તમારે આખું નેટવર્ક જે છે ઈ એડ કરવાનું હોય, મેં તમને કીધું એમ કે ઇન્ટરનેટમાં આ સ્ટારિંગ ટોપોલોજી વપરાય છે. કારણ કે ઇન્ટરનેટમાં ફાયદો શું છે કે ખબર જ છે કે વિશ્વમાં જેટલા લોકો છે એનાથી વધારે તો ઇન્ટરનેટમાં જોડાઈ નથી શકવાના. એટલે પહેલા ફિઝિકલ રિંગ એ રીતે એ લોકોએ નિર્માણ કરી નાખ્યું કે ભાઈ હવે તો મતલબ જો પૃથ્વીના લોકો હવે આપણે સ્ટાર રિંગ ટોપોલોજીના ગેરફાયદાઓ જે છે એ જોઈ લઈએ. હેવી અને કોસ્ટલી કેબલની જરૂર પડે કારણ કે સ્ટાર ટોપોલોજીમાં ભલે ઇથરનેટ કેબલ વપરાય પણ રિંગ તો કોક્સિયલ કેબલ જેવી સ્ટ્રોંગ જ જોઈએ અને એ જરાક મોંઘું છે. એક અથવા બે નોડ જે છે એ એકચ્યુઅલી આમ ઉમેરવા હોય તો ઉમેરાતા નથી કારણ કે આ તો તમે જોયું ને ફિગરમાં જોયું કે આખે આખા ઝુમખા જે જોડાયેલા હોય છે રિંગમાં, એટલે આખે આખું ઝુમખું ઉમેરો તો આખે આખું ઝુમખું ઉમેરો, એક કે બે કમ્પ્યુટર આમાં ઉમેરવાનો કોઈ સ્કોપ નથી. અને જો રિંગ કેબલ ફેલ થઈ જાય ને તો આખું નેટવર્ક જે છે એ અટકે, આ હકીકત છે. મેશ ટોપોલોજીમાં આપણે એક કેબલમાંથી બાકીના બધા કમ્પ્યુટર સુધી કેબલ પહોંચે, એટલે 10 કમ્પ્યુટરનું નેટવર્ક હોય તો એક કમ્પ્યુટરમાંથી 9 કેબલ નીકળે. એટલે ટોટલ આપણે 10 કમ્પ્યુટર માટે 90-100 કેબલની જરૂર પડે. આમાં રિલાયબિલિટી પુષ્કળ છે. આમાં સ્વિચ હબ કે બીજા કોઈ પણ સેન્ટ્રલ ડિવાઇસીસ જે છે એ નથી. આપણે ખાલી એ સમજવાનું કે કેબલિંગ કોસ્ટ જે છે એ આમાં અનેક ગણી હોય અને વત્તા સારી ક્વોલિટીના કેબલ પણ વાપરવા પડે. એટલે ઘણી વખત કેબલિંગ કોસ્ટ ઘટાડવા એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ્યુલા છે n(n-2)/2. હવે n તરીકે 10 ને લઈએ તો આ ફોર્મ્યુલા મુજબ 10×8/2=40 કેબલ થાય. એટલે કે 10 કમ્પ્યુટરને જોડવા માટે 40 કેબલની જરૂર પડે. એટલે દરેક કમ્પ્યુટરમાંથી બીજા 3 કમ્પ્યુટર સુધી કેબલ પહોંચે એવું આપણે કહી શકીએ. મોટે ભાગે મિલિટરી ઇન્સ્ટોલેશનમાં જે છે એ આનો ઉપયોગ થાય છે. હવે આપણે મેશ ટોપોલોજીના ફાયદાઓ જોઈ લઈએ. દરેક કનેક્શન જે છે એ પોતાનો ડેટા લોડ જે છે એ કેરી કરી શકે, એનું વહન કરી શકે. ફોલ્ટ જે છે એનું ડાયગ્નોસિસ ખૂબ ઇઝીલી ખૂબ સરળતાથી થઈ જાય. સિક્યોરિટી અને પ્રાઇવસી આપવામાં આવે છે. મિલિટરી ઇન્સ્ટોલેશનમાં મોટા પાયે એનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો તમે જુઓ તો 10 કમ્પ્યુટર માટે 90 કેબલની જરૂર પડે અને પેલી n-2 વાળી પદ્ધતિ વાપરો તો 10 કમ્પ્યુટરમાં 90ની બદલે ખાલી 40 કેબલની જરૂર પડે. પણ એ સિવાય તમને સિક્યોરિટી પ્રાઇવસી બે વસ્તુ આપે છે. અને ખાસ કરીને મિલિટરી ઇન્સ્ટોલેશનમાં એકચ્યુઅલી કોઈ પણ ભોગે કનેક્ટિવિટી જાળવવી જરૂરી હોય, મતલબ તમારા 10 મથકો એકબીજા સાથે જોડાયેલા હોય, કોઈ એક મથક ઉપર હુમલો થાય તો બાકીના 9 ને ખબર પડવી જોઈએ.
ઈ રીતની જ્યાં પોલિસી હોય, ઈ રીતની જ્યાં સ્ટ્રેટેજી હોય, તો ત્યાં આગળ મેસ ટોપોલોજી જે છે એ ઉપયોગી સાબિત થાય. હવે આપણે મેસ ટોપોલોજીના ગેરફાયદાઓ જે છે એ સમજી લઈએ અને જોઈ લઈએ. ઇન્સ્ટોલેશન અને કન્ફિગ્યુરેશન જે છે એ મુશ્કેલ છે, કેબલિંગ કોસ્ટ ઘણી વધારે છે, બલ્ક વાયરિંગ જે છે એની જરૂર પડે છે. સામાન્ય રીતે બલ્ક એટલે પુષ્કળ બલ્ક વાયરિંગની જરૂર પડે મેસ ટોપોલોજીમાં, અને કેબલ હાચો કો થોડો ખારી ક્વોલિટીનો વાપરવો પડે. ઇથરનેટમાં કેટેગરી 5 કે કેટેગરી 7 નો કેબલ વાપરો તો વધારે સારો, કારણ કે અહીંયા આગળ શું છે તો ફોલ્ટ ક્યાં આવવાનો, આવવાનો તો કેબલમાં જ તે, કારણ કે નથી સ્વિચ, નથી હબ, કંઈ છે જ નહીં. તમે યુ આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન કેબલ્સ ઓનલી. અહીંયા ફિગર આપેલી છે, મેં કીધું એમ મેસ ટોપોલોજી એવી તમારે એક્યુટ નીડ હોય કે એટ એની કોસ્ટ યુ વિલ હેવ ટુ મેન્ટેન ધ કનેક્શન, ઇવન ઇન ધ ફેસ ઓફ એની એટેક યુ વિલ હેવ ટુ મેન્ટેન યોર કનેક્શન, તો એવા સંજોગોમાં જે છે એ મેસ ટોપોલોજી વપરાય. બાકી તો ઇન્સ્ટોલેશન અને કન્ફિગ્યુરેશન એની અઘરી વસ્તુ છે. પહેલી વાત, એની કિંમતે ઘણી વધારે છે, અને કારણ કે એમાં સ્પેશિયલાઇઝ લોકોની જરૂર પડે. સામાન્ય લેબ આસિસ્ટન્ટ નહીં કહો કે ભાઈ મેસ ટોપોલોજી ઉભો કર, તો એ ઉભી નહીં કરી શકે. અને બલ્ક વાયરિંગ જે છે એની જરૂર પડે. આપણે હાઇબ્રિડ ટોપોલોજીની ચર્ચા કરીએ. મિક્સચર છે બે કે બે કરતા વધારે ટોપોલોજીનો, આ વસ્તુ મહત્વની. સ્ટાર બસમાં બે ટોપોલોજી છે, સ્ટાર રિંગમાં બે ટોપોલોજી છે, તો એ બેન હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખી શકીએ? તો કે હા, ચોક્કસ, એ બંનેને પણ આપણે હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખી શકીએ. હાઇબ્રિડ ટોપોલોજી જે છે એ કમ્બાઈન કરે છે ખાસિયતો લિનિયર બસ, સ્ટાર અને રિંગ ટોપોલોજીની. અહીંયા તમને આ સ્લાઇડની અંદર જે ફિગર દેખાય છે એમાં સ્ટાર, રિંગ ને બસ ત્રણે ત્રણ ભેગા છે. તો જ્યારે રિંગ ને બસ ભેગા હોય ત્યારે એને લિનિયર બસ તરીકે ઓળખવામાં આવે છે, સ્ટાર વાયર્ડ બસ નામ આપવામાં આવ્યું છે આ ટોપોલોજીને. આ ટોપોલોજીમાં બધી ટોપોલોજીના ફાયદાઓ છે, ગેરફાયદા એકેય નથી. હવે એડવાન્ટેજીસ આપણે જોઈ લઈએ હાઇબ્રિડ ટોપોલોજીના. પહેલો એડવાન્ટેજ છે કે ખૂબ જ રિલાયેબલ છે, વિશ્વસનીય છે, એરર ડિટેક્શન ઇઝીલી થાય છે, અને ટ્રબલ કાંઈ આવી હોય તો એ ફટાફટ દૂર પણ થઈ શકે. ઇફેક્ટિવ છે, ખૂબ જ ઇફેક્ટિવ છે હું તો કહીશ, અને સ્કેલેબલ છે, સાઇઝ કેન બી ઇન્ક્રીઝ ઇઝીલી. હવે કેબલની લંબાઈ તો આપણે ધારીએ એટલી વધારી શકીએ, કેબલ સાથે બીજો કેબલ જોડી શકીએ, અને વત્તા અહીંયા વચ્ચે સ્વિચ હબ એ તો કાંઈ આવવાનું નથી, એટલે આને બહુ ઇઝીલી તમે વધારી શકો, ઘટાડી શકો. સ્કેલેબલ છે અને ફ્લેક્સિબલ છે આ મેસ ટોપોલોજી. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અમેરિકન મિલિટરી વાળા આ ટોપોલોજી વાપરે છે, અને બીજી બધી મિલિટરી સંસ્થાનો જે છે એ આ ટોપોલોજી વાપરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા તો આગ્રહ રાખી રહ્યા છે. હવે આવે છે ગેરફાયદાઓ હાઇબ્રિડ ટોપોલોજીના. કોમ્પ્લેક્સ ઇન ડિઝાઇન, ડિઝાઇન થોડીક અઘરી છે, પણ હવે આમ જે રીતની રિલાયબિલિટી આપે છે, જે રીતની સર્વિસ આપે છે એ જોતા ડિઝાઇન તો થોડીક અઘરી હોવાની જ, અને કોસ્ટલી પણ છે, એ તો સ્વાભાવિક છે, થોડીક ખર્ચાળ પણ હોવાની, કારણ કે સિક્યોરિટી મેક્સિમમ છે, રિલાયબિલિટી મેક્સિમમ છે, પ્રાઇવસી મેક્સિમમ છે. એટલે એ તો આ પણ મને તમને બધાને ખબર છે કે સારી વસ્તુ જોતી હોય તો થોડાક વધારે પૈસા આપણે ખર્ચવા પડે. તો અહીંયા આગળ મિત્રો આપણી ટોપોલોજીઓ પૂરી થઈ છે. કોઈને કંઈ સવાલ હોય તો મને વોટ્સએપ ઉપર પૂછી લે અથવા તો મને ફોન કરીને પૂછી લે તો પણ વાંધો નહીં.